ઘરે બફેર કર્યું છે. અનિશલી સવારમાં ઉઠીને કરે શું છે? ગુડ મોર્નિંગ ભાભી, આવો ને. સવાર સવારમાં મહારાણીની જેમ તૈયાર થઈને શું બેઠા છો? ભાભી છે ને, મારે ક્લાસ છે ને, મારે હમણાં એક્ઝામ આવે છે તો મારે ક્લાસે જવાનું છે. સરનો કોલ આવ્યો હતો કે મારે નેક્સ્ટ જે એક્ઝામ છે ને એમાં ફર્સ્ટ આવવાનું છે, તો હું બસ એની જ રાતે પ્રિપેરેશન કરતી હતી અને વહેલા ઉઠીને બી પ્રિપેરેશન કરું છું. ઘણી ઘણી આગળ વધીને તમારે કરવું શું છે? ભાભી જે મારું ડ્રીમ છે ને જોબનું, એ મારે કમ્પ્લીટ કરવું છે. કાંઈ જોબ વોબ કરવાની નથી થતી આપણી. ભાભી પણ હું બધું જ રીડિંગ કરી લઈશ, મારે બસ એક જ ચેપ્ટર બાકી છે. એક જ ચેપ્ટર નહીં, ઘરનું બધું કામ પડ્યું છે, એનું શું તમારા એક ચેપ્ટર પાછળ? હું જ કરીશ, હું જ કરી નાખીશ બધું કામ. તો ત્યાં સુધી મારે એવા ઉકેડામાં બેસવાનું? ના ભાભી, બસ મોસ્ટ ઓફ બધું થઈ ગયું છે, હવે એક જ છે. બસ હમણાં હું 10 મિનિટમાં રીડિંગ કરીને બધું કામ કરી પછી જઈશ ક્લાસે. તમને ખબર છે ને કે સવારમાં મને મારી વસ્તુ રેડી જોઈએ. હા ભાભી, તમને શું જોઈએ છે બોલો, હું કરી દઉં તમને. ચા, કોફી, દૂધ કાંઈ પણ બનાવ્યું નથી આજ મારા માટે. ઘરમાં બહારનો હોલ એમ નેમ બધું જ કામ પડ્યું છે. પણ તમે આટલો ગુસ્સો કેમ કરો છો? શાંત થઈ જાઓ, હું તમને બધું જ કરી દઉં. તમે શાંતિથી રૂમમાં બેસો, હું આવું છું તમને 5 મિનિટ. તમને ખબર છે ને તમે છો ને મારા ઘરમાં, એટલે મેં કામવાળી નથી રાખી. નાની છે એને શું કામ દારૂ દે છે તું? તમને ન ખબર હોય તમારા આખો દિવસ અહીંયા નથી રહેવું. આખો દિવસ અહીંયા મારે રહેવું છે, એટલે આપણે જાજો અવાજ કરવો નહીં હો. અને આમે આપણી તેવા નથી કઈ કામ વાળી રખાવી દેતા, એટલે એ મારી કામ વાળી જ છે, સમજાય તું? અને મારો દિવસ બગાડવાની જરૂર નથી, આ ઓફિસ ભેગા થાવ. એ મારી બેન છે. બેન છે તો શું થયું? મારા માટે એક વખત ને વખતે કામ વાળી છે, સમજાઈ ગયું? જાજી તરત તારે કરવાની જરૂર નથી. સારું ચલો, હું ઓફિસે જાઉં છું. હા ભાગવા માંડો ભાઈ. હા બોલ. મારે એક કામ છે, તમે બહાર જાઓ છો તો મારું એક કામ કરશો? હા બોલ. મારે છે ને એક્ઝામ છે અને મારી ચપ્પલ છે ને સાવ તૂટી ગઈ છે, તો તમે મારી ચપ્પલ લઈ આવશો સાંજે આવો ત્યારે? તૂટી ગયા છે ને, એટલે હું ભાઈને કહું છું. એક્ઝામ છે તો મારા ઉતરક છે, જૂના ચપ્પલ લઈ લેવાના ને પહેરી લેવાના, બાકી નવા ચપ્પલ નહીં આવે. અને બહુ મોટે શ્રેણી દીકરી થવાની જરૂર નથી. મેં દૂધ મૂકી દીધું ને, દૂધ દૂધ અંજન કાઈ જાજ માથે ચડાવવાની જરૂર નથી હો. ઓફિસ ભેગા થાવ, ચપ્પલ લઈ આવો તો ઘરમાં નહીં આવવાનું. સવાર સવાર માં તો તમે ભાઈને ઠેકો લીધો છે મારા દિવસો બગાડવાનો. હવે નાસ્તાનું શું છે? શું બનાવું છે ભાભી? તમને જે આવડતું હોય એ બનાવો, બીજું શું હોય એમાં? તમે કયો એ હું બનાવી દઉં ફટાફટ, પછી મારે એક્ઝામ છે તો થોડુંક લેટ થાય છે. આમ જો મારા ઘરનું ત્યાં સુધી કામ નહીં થાય ને ત્યાં સુધી જવા નહીં મળે. કામ તો ભાભી હું ફટાફટ કરી લઈશ, અને જે નહીં થાય એ આવીને કરી લઈશ. ના, કર્યા વગર નીકળવાનું નથી. પછી તું એ ફટાફટ કર કે તું એ ધીમે કર,
એ મારે નથી જોવાનું. મન છે ને કઈક આમ હેલ્ધી મારી ડાયટમાં જાય ને એવો ગરમ ગરમ નાસ્તો જોઈએ, પણ એ ખાલી 10 મિનિટમાં. ઓકે ભાભી. જા હવે. દૂધ સાવ ઠરેલું આપ્યું છે ને ખાંડ તો બિલકુલ છે જ નહીં, કઈ શીખવાડ્યું જ નથી. મારા માટે નાસ્તો ન બનાવતી હવે, એ આવો જ બનાવીશ. પીકો પીકો. Thank you.
કરે છો? કઈ નહીં મારી. ઘરનું કામ થઈ ગયું બધું? દાદી બધું કામ થઈ ગયું. હા તો એમાં જ ઉભું રહેવાનું છે. લ્યો, રાત ની બચી ગઈ હતી વળી. હવે આમ રોવાના નાટક બંધ કરો. આ શું માંડ્યું છે? લે કાકી તમે. કાઈ નહીં કાકી, બસ જો ને ભાભી ને મને આજે ઠીક નહોતું તો ગરમ ગરમ રોટલી કરી આપી. ખાલી રોટલી ખાસ અને આ ગરમ રોટલી છે? મને ઠીક નહોતું એટલે મેં જ કીધું કે મને કાંઈ ખાવાનું મન નથી અને પગ દુખતા હતા એટલે હું બસ નીચે બેઠી. પગ દુખતા હતા એટલે તું નીચે બેઠી હતી? હા. અરે કાકી એવું કાંઈ નથી. તારી એમ તો એટલી વાર કીધું મને. મેં બધું જોઈ લીધું છે. તું ઉપર બેઠી બેઠી આ પીઝા ખાસ અને મારી છોકરીને તું આવી ઠંડી રોટલી ખવડાવસ? પણ આ ઠાકોર નહોતું તો એનો. એ બસ કર, હવે બસ કર. તારા કાકા હમણાં આ બધું જોઈને ગયા, મને બધી વાત કરી, તેનું અપમાન કર્યું. તમારે છે ને અમારા ઘરના મામલામાં વચ્ચે બોલવું નહીં. તને આટલે વિવેક રહ્યો નથી કે નાના મોટાનો કઈ ફરક કરી શક? નથી રહ્યો. મારા સાસુ નથી, સાસુ બનવાની કોશિશ ના કરો. બસ દીકરા બસ, તારે કઈ બોલવાની જરૂર નથી. મેં જોઈ લીધા આવી રીતે તમે રાખે છે ને, તારે અહીંયા રહેવાની જરૂર નથી. હાલ અમે મરી નથી ગયા કાઈ. હા હા હા, લઈ જ જાવ આ નિશ્લી ને મારા ઘરમાંથી. લઈ જ જાવ, મારે જોતી જ નથી. એ લઈ જાસુ લઈ જાસુ, આ અમારા ઘરની દીકરી છે, અમને કઈ ભારે નહીં પડે. હવે જાવ ને, આઈબા મોટા ભારી નહીં પડ. લઈ જ જાવ, જોતી જ નથી મારે. એટલે લઈ જ જાય. બસ કરો, ચૂપ થાવ તમે લોકો. મને કાઈ નથી થયું. બેટા અમે અમારી નજરે જોયું છે, હજી તું આનો પક્ષ ખેંચીસ? હાલ દીકરા હાલ, અમે લોકો મરી નથી ગયા. જો તું અમારી ભેગી નહીં આવને તો અમે એમ માનશું કે તે અમને પોતાના માયના જ નથી. હાલ આવતી તે કોઈ દી મારા ઘરમાં પાછી. મારા ઘરમાં રહીને મારા ઉપર દાદાગીરી કરવાના તમે હો કોણ છો? શરમ જ નથી જરાય. કોઈની જરૂર જ નથી મારે. અને આમે નિશ્લીની તો મારે કોઈ જરૂર જ નહોતી. આખો મૂડ બગાડી નાખ્યો મારો તો.